અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં અંકલેશ્વર ના ફેક્ટરી માલિક પોતાની કાર પાર્ક કરીને માત્ર 100 મીટર ચાલ્યા અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કાર ને ડમ્પર ચાલકે ટક્કર મારતા કાર નો ખુરદો વળી ગયો હતો. માત્ર 2 મિનિટ માટે ફેક્ટરી માલિક નો જીવ બચી ગયો હતો. અકસ્માત માં કાર ઝાડ અને ડમ્પર વચ્ચે સેન્ડવિચ બની જતા કાર નો ખુરદો બોલી ગયો હતો. અંકલેશ્વરની ચીકુવાડી સોસાયટીમાં રહેતા અને પાનોલી જીઆઈડીસીમાં આઈસ ફેક્ટરી ચલાવતા અસલમભાઈ ઇકબાલભાઈ ખેરાનીને ફેક્ટરીના કામદારો રાત્રિના સમયે સૂઈ જતા હોવાની માહિતી મળી હતી, જેથી અસલમભાઈ ગત રાત્રે 1:30 વાગે આઈસ ફેક્ટરીની સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં રોડની બાજુમાં સર્વિસ રોડ પર કાર પાર્ક કરીને તેઓ ફેક્ટરી તરફ ચાલતા જઈ રહ્યા હતા. અસલમભાઈએ 2 મિનિટ બાદ 100 મીટર જેટલું અંતર કાપ્યું હતું. તે સમયે અચાનક જ ધડાકાનો અવાજ સંભળાયો હતો, જેથી તેઓ તરત જ પોતાની કાર તરફ પાછા વળ્યા હતા અને ત્યાં જઈને જોયું તો ડમ્પરે કારને ટક્કર મારી દીધી હતી અને તેમની આખી કારનો ખુરદો વળી ગયો હતો. જો કે 2 મિનિટ માટે તેમનો જીવ બચી ગયો હતો. આઈસ ફેક્ટરીના માલિક અસલમભાઈ ખેરાનીને જણાવ્યું હતું કે મારી ફેક્ટરીના વર્કર રાત્રિના સમયે સૂઈ જતા હોવાની ફરિયાદ મળતા હું ચેકિંગ કરવા ગયો હતો, ત્યારે હું કાર પાર્ક કરીને ગયા બાદ 2 મિનિટમાં જ ડમ્પરે મારી કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં મારી કાર ટોટલ લોસ થઈ ગઈ છે, પરંતુ સદનસીબે મારો જીવ બચી ગયો છે.